રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 0.5 ઇંચ વરસાદ, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 32 જિલ્લાના 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જુલાઈથી અત્યાર સુધીમાં સરેરાશ 9 ઇંચ જેટલો વરસાદ. વડોદરાના સયાજીગંજમાં ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યું છે. ધીરે ધીરે પાણી ઓસરતા લોકો બહાર નીકળી રહ્યા છે તો બીજી તરફ બજાર પણ પૂર્વવત થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં પાણી ઓસરતા વેપારીઓએ દુકાન ખોલી હતી, જોકે પૂરના પાણીના કારણે દુકાનદારોને મોટા પાયે નુકસાન. વડોદરામાં ભારે વરસાદના કારણે શહેરમાં મગર દેખાયા. પાણીના વહેણમાં ગણેશનગર વસાહતમાં મગર દેખાયા હતા. એમએસ યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસની પાછળ મગર આવી ચડ્યો હતો, તો મગર ઝૂંપડા પરના પતરા પર આવી જતા સ્થાનિકોમાં ફફડાટ. વડોદરાના નિઝામપુરામાં ગટરનું ઢાંકણું પાણીના ફોર્સથી ઉપર ફેંકાતું જોવા મળ્યું. ગટરમાં પાણીનો એટલો ફોર્સ છે કે લોખંડનું ઢાંકણું પણ પાણીના પ્રવાહમાં ઉપર ફેંકાયું. વડોદરામાં પૂરના પાણીથી વિટકોસ બસ સેવાને નુકસાન પહોંચ્યું. વિટકોસ બસ સેવાને 1.5 કરોડથી વધુનું નુકસાન. 160 પૈકી 125 બસમાં ખામી સર્જાઈ, જોકે બસના સમારકામ માટે અમદાવાદ ભાવનગરથી ટેકનિશિયન્સ બોલાવવાની ફરજ પડી. વડોદરામાં વરસાદી આફત બાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આર્મી અને એનડીઆરએફની ટીમે કુલ 4000થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે, તો વરસાદમાં ફસાયેલા 1500થી વધુ લોકોને બચાવી લેવાયા છે. વધુમાં તેમણે કહ્યું કે પ્રતાપપુરા તળાવ, આજવા અને વિશ્વામિત્રનું લેવલ અત્યારે સ્થિર. વડોદરામાં સ્થિતિ જ્યારે સામાન્ય બની રહી છે, ત્યારે એનડીઆરએફની ટીમ હજુ પણ બચાવ કાર્યમાં વ્યસ્ત. શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલી રિધમ હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમે એક શ્વાનને પણ બચાવ્યો. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા, ત્યારે સમા બ્રિજના છેડે કાર ચાલક દૂધનું વેચાણ કરી રહ્યો હતો, જેને લેવા માટે લાંબી કતાર. વડોદરામાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ બાદ હવે પાણી ઉતરી રહ્યું છે. વડોદરાના પ્રતાપનગરમાં પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં પૂરના પાણી હજુ પૂરેપૂરા નથી ઓસર્યા. હજુ પણ કેટલાય વિસ્તારો છે કે જ્યાં લોકો પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે. વડોદરામાં કેટલી હદે તબાહી મચી છે તે આકાશી દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય. તો નવસારી શહેર તથા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વખત વરસાદ શરૂ થયો. વરસાદના કારણે અમુક સ્થળો પર રોડ પણ તૂટ્યા, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી. નવસારી શહેર તથા ખેરગામ, માસદા, ચીખલી સહિત અનેક સ્થળોએ સરેરાશ 2 ઇંચ વરસાદ. નવસારીમાં સ્કૂલ બસ અને કાર ખાડામાં ફસાઈ હોવાની ઘટના બની. જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ બેહાલ, જેના કારણે શહેરના ફુવારા વિસ્તારમાં એક સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી. સાથે જ એક કાર પણ રોડ બેસી જતા ખાડામાં ફસાઈ ગઈ. રાજકોટના ગોંડલ પંથકમાં મેઘમહેર યથાવત. ગોંડલના મોટી ખિલોરી, ધરાડા, મેતા, ખંભાળિયા અને શ્રીનાથગઢ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ, ધીમા પવન સાથે આ વિસ્તારમાં મેઘરાજા હેત વરસાદ. છોટાઉદેપુરના સંખેડામાં 6 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભૂલવણ ગામ નજીક રેલવે ગરનાળામાં 15 ફૂટથી વધુ પાણી ભરાતા હરિકુવા ગામ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. ડાંગમાં સતત વરસાદથી જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં 4 ઇંચ વરસાદ, સુબીરમાં 2.5 ઇંચ વરસાદ, સાપુતારામાં 2 ઇંચ, આહવામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદના પગલે લોકોને ભારે હાલાકી. વઘઈ અને સુબીર તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો. છેલ્લા એક અઠવાડિયાથી 24 કલાકમાં માત્ર 2 કલાક વીજ પુરવઠો મળી રહ્યો છે. લોકોમાં આક્રોશ. અમરેલીમાં સતત 3જા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ. તાલુકાના બાબરકોટ, વઢેર, કડિયાણી, નાગેશ્રી અને ટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદ. તાપીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી ઉકાઈ ડેમમાં 84,763 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 302.53 ફૂટે પહોંચી. ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ગીર સોમનાથમાં ગુરૂવાર સાંજે વરસેલા વરસાદમાં જિલ્લાના કોડીનારમાં 3.5 ઇંચ વરસાદ, તો જિલ્લાના ઉના, સુત્રાપાડામાં 2 ઇંચ, તાલાલામાં 1 ઇંચ વરસાદ. ભાવનગરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદના બાબડા તાલુકાના ગામોમાં ખેતીમાં ભારે નુકસાન. ગતરાત્રી દરમિયાન પડેલા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયા. કપાસ, જુવાર, બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન. ડાંગમાં સતત વરસાદના પગલે સ્ટેટ અને નેશનલ હાઈવેને ભારે નુકસાન. રસ્તાઓમાં ઠેર ઠેર નાના મોટા ખાડાઓ પડ્યા. એકધારા વરસાદના કારણે જીબી અને માર્ગ મકાન વિભાગની કામગીરીમાં વિલંબ.
ગીર સોમનાથના ગીર ગઢડામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીર ગઢડા પાસે પરેડા રોડ પરથી પસાર થતા ઝરણાના પાણી રોડ પર ફરી વળ્યા હતા. મહેસાણાના સતલાસણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક. ધરોઈ ડેમમાં 3055 ક્યુસેક પાણીની આવક થઈ. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવકમાં વધારો. ધરોઈ ડેમની જળસપાટી વધીને 582 ફૂટ પર પહોંચી, જ્યારે કે ભજન સપાટી 622 ફૂટ. નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટી છેલ્લા 24 કલાકમાં 8 સેન્ટીમીટરનો વધારો નોંધાયો. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 17928 ક્યુસેક પાણીની આવક. હાલ ડેમની સપાટી 122.41 મીટરે પહોંચી છે. કરજણ ડેમમાં 10 દિવસમાં પાણીની સપાટીમાં 5.54 મીટરનો વધારો. ડેમમાં પુષ્કળ પાણીની આવક થતાં 5 તાલુકાઓને પાણી પૂરું પડાશે, તો ખેડૂતોની 40,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહેશે. પોરબંદરમાં ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી. સુકાયેલા મગફળીના છોડ સાથે ખેડૂતો જિલ્લા પંચાયતની કચેરી પહોંચ્યા. કચેરીમાં સુકાયેલા મગફળીના છોડ નાખીને નારાજગી દર્શાવાઈ. જૂનાગઢના ગિરનારમાં ભારે વરસાદના પગલે સોનરખ નદીમાં પુષ્કળ પાણી આવ્યું. નદીમાં પાણી આવતા દામોદર કુંડ પાસે પાણીના પ્રવાહમાં ગાય ફસાઈ. સ્થાનિકોએ બચાવ કાર્ય કરીને ગાયને બહાર કાઢી. પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ડુંગરોની ફરતે વાદળ ઘેરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. સાબરકાંઠામાં વરસાદી માહોલમાં ઈરરિયાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું. ઈડર પંથકમાં વરસાદ બાદ ઠેર ઠેર ડુંગરોમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. હરિયાળી દ્રશ્યોનું અહીં ચિત્રણ થયું. રાજ્યભરમાં આજથી વહાલી દીકરી યોજનાનો અમલ. આજથી રાજ્યમાં જન્મ લેનારી દીકરીઓને યોજનાનો લાભ મળશે, જે અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે ₹4,000, ધોરણ 9માં ₹9,000, લગ્ન વખતે 1 લાખની સહાય મળશે. ભરૂચમાં 2 બાળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં 3 વર્ષની બાળકીનો અબાધ બચાવ. દિયા નામની બાળકી 2 કલાક સુધી તૂટેલી દિવાલ વચ્ચે લટકી આખરે જીવિત બહાર કઢાતા સારવાર હેઠળ. ભરૂચના બબ્બાખાના વિસ્તારમાં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી. દુર્ઘટનામાં 5 લોકો દટાયા, જેમને ભારે જહેમત બાદ બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયા. અરવલ્લીના મોડાસામાં સાયકલ સવાર વિદ્યાર્થીનીને કાર ચાલકે અડફેટે લીધી. ઘટનામાં વિદ્યાર્થીનીને ઈજા પહોંચી. ઘટના દરમિયાન હાજર લોકોએ કારમાં સવાર 2 લોકોને માર માર્યો હતો. કાર ચાલક દારૂણા નશામાં કાર ચલાવી રહ્યો હતો. સુરતમાં પોલીસની પીસીઆર વાન સાથે એક વ્યક્તિનો ટિકટોક વિડીયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિ સામાન્ય પોશાકમાં હાથમાં પોલીસની લાકડી સાથે દેખાયો. ત્યારે આ વ્યક્તિ પોલીસકર્મી છે કે નહીં તે હજુ પણ સાબિત નથી. અમદાવાદના સેટેલાઇટમાં વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપીએ વેપારીને ફોન કરીને ₹15 લાખની ખંડણી માંગી અને જો રૂપિયા નહીં આપે તો દીકરાને મારી નાખવાની ધમકી મળી. વેપારીએ પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપ્યો. તો આરોપીએ વેપારીના ઘરે અગાઉ પથ્થર ફિટિંગનું કામ કર્યું હતું અને આરોપીની માતાને કેન્સર અને આરોપીને ટીબીની બીમારી હોવાથી ખંડણી માંગી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. અમદાવાદમાં